સુરતમાં જાહેરમાં થૂંકનારા 155 લોકોને હલદંડ કરવામાં આવ્યો છે। સુરતમાં જાહેરમાં થૂંકનારા 155 લોકો દંડાયા છે। સુરત મનપાએ 155 લોકોને ઈ ચલણ ફટકાર્યું છે। 155 ઈ ચલણ બાદ માત્ર 40 લોકો દ્વારા દંડ ભરવામાં આવ્યો છે। જો કે દંડ ભરવામાં દંડાય કરનાર સામે હવે લાલાંખ કરવામાં આવશે। હવે સોના ઈ ચલણ જો કે 250 રૂપિયા ભરવા પડશે। જો કે સુરત મનપા 155 લોકોને ચલણ ફટકાર્યા છે, જેમાંથી માત્ર 40 લોકોએ જ દંડ ભરતા સોના એ ચલણના હવે 250 રૂપિયા ભરવા પડશે। 5 દિવસમાં દંડ ન ભરનાર સામે હવે કોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે। જો કે હાલ આઈસીસી સેન્ટર ખાતેથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યાં શહેરભરમાં જો કે કુલ 3,250 કેમેરાથી વોચ રાખવામાં આવી રહી છે। પાલિકાની ટીમ ઘરે આવીને પણ દંડની વસૂલાત કરશે। જો કે હાલ દંડ ભરવામાં દંડાઈ કરનારા લોકો સામે પાલિકા દ્વારા લાલાંખ કરવામાં આવી છે। પાલિકાની ટીમ ઘરે આવીને પણ દંડની વસૂલાત કરશે। તો સુરતમાં જાહેરમાં થૂંકનારા 155 લોકોને દંડ કરવામાં આવ્યા છે, જેમાંથી માત્ર 40 લોકો દ્વારા દંડ ભરવામાં આવ્યા છે। જો કે સુરત મનપા 155 લોકોને ઈ ચલણ ફટકાર્યા છે। 155 ઈ ચલણ બાદ પણ માત્ર 40 લોકોએ દંડ ભર્યો છે। ત્યારે હવે સોના ઈ ચલણમાં જો કે 250 રૂપિયા ભરવા પડશે। 5 દિવસમાં દંડ ન ભરનાર સામે પણ કોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે। જો કે હાલ શહેરભરમાં કુલ 3,250 કેમેરાથી વોચ રાખવામાં આવી રહી છે। પાલિકાની ટીમ ઘરે આવીને પણ દંડની વસૂલાત કરશે। જે દંડ નહીં ભરે તેમની પાલિકાની ટીમ ઘરે આવીને પણ દંડની વસૂલાત કરી શકે છે। ત્યારે સુરતમાં જાહેરના થૂંકનારા 155 લોકોને દંડ કરવામાં આવ્યા છે। સુરત મનપાએ 155 લોકોને ઈ ચલણ ફટકાર્યા છે, જેમાંથી માત્ર 40 લોકોએ દંડ ભર્યો છે। જો કે દંડ ભરવામાં દાંડાઈ કરનારા સામે પણ પાલિકા દ્વારા લાલાંખ કરવામાં આવ્યું છે। પાલિકાની ટીમ ઘરે આવીને પણ દંડની વસૂલાત કરશે। જો કે હવે સોના ઈ ચલણના પણ 250 રૂપિયા ભરવા પડશે।